સુરત શહેરના સેક્ટર વન અધિકારી અને એસીપી વિપુલ પટેલ અને ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ વિરલ પટેલ સાહેબના માર્ગદર્શનના મુજબ પોલીસ સ્ટેશનના તમામ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટેશનના સિત્તેર જેટલા અધિકારીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવ્યું હતું જે ડ્રાઈવને અંતર્ગત અઢાર વર્ષથી નીચેના કોઈ યુવાધનને સિગરેટ બીડી ગુટખાની ટેવ ના પડે તે માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જઈને પાનના ગલ્લા તેમજ લારી ગલ્લા પર શોપિંગ મોલની અંદર વોકિંગ સ્મોકિંગ ઝોન બનાવી અને યુવાધનને બરબાદ કરતા હોય તેવી તમામ દુકાનોને જઈને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દુકાનદારોને ખાસ વોર્નિંગ આપવામાં આવી હતી કે કોઈને પણ અઢાર વર્ષથી નાના બાળકોને પાન બીડી સિગરેટ કે ગુટકાનું વેચાણ કરવામાં આવશે તો સ્મોકિંગ ઝોન બંધ કરવામાં આવશે અને તેની સાથે સલાહ સૂચન પણ કરવામાં આવ્યું હતું તેમજ વિસ્તારના અલગ અલગ સ્મોકિંગ ઝોન ધરાવતા દુકાનદારોને બસોથી લઈને પાંચસો રૂપિયા સુધીની ફાઇન પણ કરવામાં આવી હતી તેમજ જે કોઈ જગ્યા યુવાધન બરબાદ થઈ રહ્યા હોય તેવી જગ્યા લાગતી હોય તે જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરાયું હતું રમેશ વાછાણી સાથે સમય મીડિયા ન્યૂઝ સુરત